અબડાસા તાલુકાના જખો બંદરમાં માછીમારોએ ફિશિંગ માછીમાર ઉદ્યોગના ઓફિસ પર જઈને માછીમાર એસોસિએશનના પ્રમુખ સહિત તમામ 3000 ઉપર માછીમારોએ ઓફિસે જઈને પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી. અબડાસા તાલુકાના જખો બંદર માછીમારો માટે મહત્વનું માનવામાં આવે છે અને તેના કારણે અનેક માછીમારોની રોજીરોટી મળી રહી છે. જોકે સામાન્ય રીતે 16 ઓગસ્ટથી માછીમારો સિઝન શરૂ થઈ જતી હોય છે. આજ રોજ તારીખ 19/8/2018 ફિશિંગ માછીમારો ઉદ્યોગના ઓફિસ પર જઈને માછીમાર એસોસિએશનના પ્રમુખ અલીભાઈ કોરેજા સાથે હામદભાઈ ઉમરભાઈ જત ખલીદ અને જત સહિત તમામ 3000 ઉપર 1200 માછીમારોએ ઓફિસ જઈને માંગણી કરી હતી કે જે અમારા બોટમાં રાશન તથા બરફ સામગ્રી તૈયાર કરી નાખે છે આ વર્ષ હજી સુધી માછીમારો માટેની પરમિશન આપવામાં નહીં આવતા માછીમારો ઉપર ઉપવાસમાં ઉતરવાની ચીમકી આપી છે. આ અંગે જખોના માછીમારોએ જણાવ્યું હતું કે જખો બંદર પર 16 ઓગસ્ટથી માછીમારોની સિઝન શરૂ થઈ જતી હોય છે. જખો બંદર પર અંદાજિત 880 જેટલી બોટ ડીઝલ તથા બરફ ભરીને ફિશિંગ માટે તૈયાર ઊભી છે, પરંતુ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પરવાનગી નહીં આપવામાં આવતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. જો આવતીકાલે 20 ઓગસ્ટના રોજ પરમિશન આપવામાં નહીં આવે તો ખલાસીઓ પોતાના પરિવાર સાથે ઉપવાસ પર ઉતરશે. રાજ્યના વિવિધ બંદરોની 2000 જેટલી બોટો જખોની સામે પરમિશન લીધા વિના ફિશિંગ કરતી હોય છે અને કચ્છમાં હવામાનની કોઈ જ ચેતવણી નો હાથ છતાં પણ માછીમારો ફિશિંગ કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. હકીકતમાં સાહેબ એવું છે કે દર વર્ષે અમને 16 ઓગસ્ટને રજા મળી જાય છે, પણ આ વર્ષે ક્લાઇમેટ ખરાબના હિસાબે આ વર્ષે રજા નથી આપતા. જો કે અમે સરકારશ્રીને માન આપીને અમે અહીંયાની જખો બંદરની બોટ કોઈ ફિશિંગમાં નીકળી જ નથી. પણ અમારું કહેવાનું એ છે કે અહીંયા જખો બંદર માટે શા માટે ઓખાની 1500 થી 2000 જેટલી બોટ અત્યારે દરિયામાં ફિશિંગ કરે જ છે, તો એ લોકો માટે કેમ કોઈ એક્શન નથી લેતા એમ? બરોબર, તમારે તમારી જ એરિયામાં જાણે કે અબડાસા જખો એરિયામાં જે લોકો આવે છે બોટ માછીમારામાં, અહીંયા જખો તમે નથી જઈ શકતા, અમે નથી જઈ શકતા, અમને નથી લીધે આપવા. એ જવાબદારી જોવા જઈએ તો ખરેખર મારી પોલીસને કોસ્ટગાર્ડે જોવું સર. ટોકન વગરની જે બોટો અહીંયા ફરે છે, કદાચ કોઈ ભગવાન ના કારણે કોઈ માછીમાર બહારના માછીમાર આ ટોકન વગર બોટોમાં અહીંયા આવશે તો જવાબદારી કોની રહેશે? ટોકન વગર કોઈ પણ ફિશરીઝ ડિપાર્ટમેન્ટની બોટો ટોકન વગર નીકળેલી નહીં. કોઈ પણ સંપૂર્ણ ગુજરાતમાં બધી ફિશરીઝ ઓફિસમાંથી બોટો ટોકન લીધા વગરની બોટો નીકળેલી જ નથી. તો સર, સરકાર એવો નિયમ છે કે કચ્છ માટે બીજો કાયદો હોય અને ગુજરાતના બીજા રાજ્યો હોય એવો કોઈ કાયદો, તો પછી કચ્છ માટે કેમ નથી આપતા એ લોકો? તમારે સંપૂર્ણ ગુજરાતમાં કોઈ પણ બંદર ઉપર હાલ પૂરતું ટોકન આપવાની જ મનાય છે. મનાય છે, તમે કહો છો મનાય છે, બરોબર. તો એ લોકો ટોકન વગર જ આવ્યા છે ને? ટોકન તો આપે, તમે કહો છો મનાય છે, બરોબર, તો ટોકન વગર જ એ બોટો આવી હશે? હા, તો જે પણ હશે દરિયામાં એકચ્યુઅલી ફેક્ટ હશે એ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ જોશે કે ખરેખર દરિયામાં બોટો ફિશિંગ કરે છે કે કઈ કરે છે, તો કઈ રીતે અનઓફિશિયલી. જે માંગ છે કે પારની બોટો અહીંયા આવીને માછી મારે છે, બરોબર, તો એ ખરેખર ત્યાંની જે માછો મારતો એમને કેમ પરમિશન નથી મળતી ટોકન? અત્યારે જોવા જઈએ તો હવામાન ખાતા તરફથી અમને એવી સૂચના છે અને અમારી હેડ ઓફિસથી પણ એવી સૂચના છે કે કોઈ પણ ફિશિંગ બોટને આગામી 24 કલાક માટે ટોકન આપો. અને ગઈકાલે જે પ્રમાણે માછીમાર આગેવાનો તરફથી મને રજૂઆત મળેલ છે કે આપણા જખોના દરિયાની આસપાસ 1500 થી 2000 જેટલી બોટો અનઓથોરાઇઝ તરીકે ફિશિંગ કરે છે, જેના ઉપર પણ અમે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને જાણ કરેલી છે, તેના ઉપર એક્શન લીધું. અત્યાર સુધી જો બોટો ત્યારે માછી મારે છે તો એક્શન એ લોકો નથી લીધી, તમને શું લાગે છે? મરીન પોલીસ અને કોસ્ટગાર્ડે કાંઈ નથી કર્યું ને એ લોકો કહે છે માછીમારે ત્યારે તારે 2 બોટો બહારની આવી હતી જે માછીઓ લઈને અહીંયા આવી હતી, તેથી તાત્કાલિક ધોરણે માછીમારોને માછી કરવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. KTV ન્યૂઝ ગુજરાતી.